તો બહુ જમાના પહેલા બહુ વર્ષો પહેલા એક રાજા અને એનું મોટું સામ્રાજ્ય હતું અને એને એને ત્રણ પુત્ર હતા આપણે શું કહીશું રાજકુમાર શું કહીશું આપણે એને રાજકુમાર અને ત્રણ રાજકુમાર અને લોકો જે લોકો હતા ને એ એ રાજમાં એ લોકો ખુશ હતા સુખી હતા કારણ કે બહુ સરસ રીતે રાજ ચલાવતા હતા ને રાજા એટલે બધા ખુશ હતા પણ ધીરે ધીરે આ રાજા ઘરડો થવા માંડ્યો ઘરડો એટલે ખ્યાલ આવે છે ને બેટા ઓલ્ડ થવા માંડ્યો હા વેરી ગુડ ઘરડો થવા માંડ્યો એટલે એને ચિંતા સતાવા લાગી કઈ ચિંતા સતાવા લાગી છે બેટા ઘરડો થવા માંડ્યો અને સાથે સાથે બીમાર થવા લાગ્યો આ રાજા એટલે એને ચિંતા સતાવા લાગી કઈ ચિંતા સતાવા લાગી છે બેટા બોલો બેટા ગુડ ગુડ કોણ કહેશે સાની ચિંતા સતાવા લાગી ઘરડો હતો અને બીમાર થવા માંડ્યો હતો એટલે એને ચિંતા સતાવા લાગી કઈ ચિંતા થઈ બેટા શું સામ્રાજ્યની ચિંતા થવા માંડી બરાબર છે પણ કઈ ચિંતા કે કોણ બોલશે બેટા કોણ બોલશે કેવી ચિંતા સતાવા લાગી એને બોલો અરે વાહ શાબાશ તાળી પાડો છોકરી માટે શાબાશ રાજા એ શું કરવું જોઈએ ત્રણે ત્રણ રાજકુમારને રાજા બનાવી દઈએ ના શાબાસ બેટા ત્રણે ત્રણ કોઈ દિવસ રાજા બને નહીં શાબાસ બેટા તો પછી શું કરીશું પરીક્ષા લઈશું કોની લઈશું પરીક્ષા રાજકુમાર ની ત્રણ રાજકુમાર ની પરીક્ષા લઈશું એટલે રાજા એ વિચાર્યું કે ત્રણ રાજકુમાર માંથી હું કોને બનાવું તો જે પરીક્ષામાં પાસ થઈ જાય એને હું રાજા બનાવીશ તો એ જમાનામાં અત્યારે આપણી પરીક્ષા કેવી હોય છે બેટા લખીને આપીએ છીએ ને પરીક્ષાઓ હે ને તો એ જમાનામાં કેવી પરીક્ષા હતી અલગ અલગ ટેસ્ટ પુસ્તક હતા અલગ અલગ એ લોકોને એમનું દિમાગ વપરાય ને બેટા આ બ્રેઇન છે ને બ્રેઇન એ નો ઉપયોગ થાય ને એવી કસોટી લેતા થાય લોકો એટલે એવી કસોટી માં જો પાસ થાય તો એને રાજા બનાવી દઈશું એટલે રાજાએ શું કર્યું ખબર છે ત્રણ રાજકુમારને પોતાના શૈન ખંડમાં બોલાયા અને ત્રણે ત્રણ રાજકુમારને કહ્યું શું કહ્યું કે હું તમારી પરીક્ષા લઈશ અને એમાંથી જે પાસ થશે ને એને રાજા બનાવીશ બરાબર હવે એ જમાનાની પરીક્ષાઓ જુદી હતી કેવી પરીક્ષા હતી ખબર છે રાજાએ એવું કહ્યું ત્રણ મહિના પછી તમારી પરીક્ષા છે તમે દરવાજો ખોલશો તો રાજકુમારી નીકળે તો તમે રાજા હાર પહેરાઈ દેશે અને બીજા ઓરડામાં બીજા રૂમ ની અંદર એક વિકરાળ ભૂખ્યો

એક રાજકુમારી હશે હાર લઈને ઉભી હશે તમને હાર પહેરાઈ દેશે તો તમે રાજા અને બીજા ઓરડામાં શું હશે વિકરાળ ખતમ કરી કરી નાખશે નાખશે હે ને તો હવે જો એમાંથી પાસ ત્રણે ત્રણ થઈ જશો તો બીજી પરીક્ષા લઈશું આપણે બરાબર કારણ કે આપણે તો એક જ પસંદ કરવાનો છે ને એટલે ત્રણ મહિના પછી પરીક્ષા છે હવે આ ત્રણે ત્રણ રાજકુમાર શું કરે છે પોતાના પોતાના રૂમમાં જાય છે અને વિચાર કરવા લાગે છે તો સૌથી મોટો રાજકુમાર વિચારે છે શું વિચાર છે બેટા શું વિચાર તો હશે શું વિચાર કયો દરવાજો ખોલીશ હું ને હા વિચારું કયો દરવાજો ખોલીશ કયો દરવાજો ખોલીશ પછી બીજું શું વિચાર્યું હશે બીજું શું વિચાર્યું હશે બેટા હા એ બી એ તો બરાબર છે પણ શું કરીશું આગળ પછી બેટા બોલો 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 મોટા રાજકુમારે વિચાર્યું શું વિચાર્યું ખબર છે છે આ તો 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 કોઈ પરીક્ષા દરવાજો ને નીકળે મરી જ અરે યાર મારે મરવું નથી મારે મરવું નથી હું દરવાજો ખોલું અને કદાચ રાજકુમારી નીકળે તો ઠીક છે તો હું રાજા બની જાઉં પણ કદાચ પેલો દરવાજો ખુલી ગયો તો મરી જ જાઉં ને મારે પરીક્ષા નથી આપવી શું મારે પરીક્ષા નથી આપવી પરીક્ષા છે હું દરવાજો ખોલું ને સિંહ વિકરાળ સિંહ નીકળે તો મરી જ જાઉં ને મારે પરીક્ષા નથી આપવી એટલે રાજા શું કે છે ખબર છે જો તું પરીક્ષા આપે નહીં ને તો તું રાજા નહીં બને તું પેલો વિચાર કરે છે રાજા નહીં બનું પણ મરી જઈશ તો પણ મારે કે છે પરીક્ષા આપવી જ તો મરી જવું તો તો રાજાએ કહ્યું કે જો તું પરીક્ષા નહીં આપે તો તું રાજા નહીં બની શકે અને તને રાજપાટમાંથી કોઈ હિસ્સો મળે નહીં તું રાજા સામાન્ય પ્રજાની જેમ તારે રહેવું પડશે તો પેલો વિચાર કરે છે મરવા કરતાં તો સામાન્ય પ્રજાની જેમ રહીશ ભાઈ મારે તો નહીં પરીક્ષા આપવી ભાઈ મારે નથી આપવી ના પાડી અને પોતાના રૂમમાં પાછો આવતો રહે છે આ રાજકુમારે બરાબર કર્યું છે બેટા નો બરાબર નથી કર્યું હેણે પરીક્ષા આપવી જોઈએ ને હા શાબ્બા દીકરા તમે બધા પાસ હો પહેલાં પરીક્ષામાં હવે બીજો રાજકુમાર વિચાર છે એટલે આણે શું કર્યું કે મારે પરીક્ષા આપવી નથી બીજો રાજકુમાર શું વિચારે છે શું વિચારતો હશે બેટા બોલો શું વિચારતો તો હશે રાજકુમાર હા બોલો એ તો બરાબર છે પણ એને શું વિચાર્યું હશે પેલા રાજા એવું વિચાર્યું કે મારે પરીક્ષા નથી આપવી તો બીજા રાજા તો પણ શું વિચાર્યું હશે બેટા હા બોલ બેટા હા બોલ બોલ પરીક્ષા નથી આપવી પરીક્ષા નહીં આપવી તો પછી રાજા નહીં બને બેટા તો પેલા પેલા રાજા એ કર્યું એવું કરવું છે ના બીજો રાજકુમાર શું વિચારે છે ખબર છે આ તો તકદીર ના ખેલ છે નસીબ ના ખેલ છે જે દિવસે પરીક્ષા હશે એ દિવસે હું દરવાજો ખોલીશ અને જો મારા નસીબમાં હશે રાજા બનવાનું તો મારાથી કયો દરવાજો ખુલશે રાજકુમારી વાળો દરવાજો ખુલશે અને જો મારા નસીબમાં મોત લખેલી હશે તો દરવાજો ખોલીશ તો વિકરાળ સિંહ મને ખાઈ જશે આ તો નસીબ ખેલ છે ભાઈ અને મારે મારે નસીબ અજમાવાનું છે અને મારે કશી મહેનત કરવી નથી ત્રણ મહિના પછી પરીક્ષા આવશે તે દાડો જતો રહીશ અને પરીક્ષા આપીશ અને અને તે વખત હું દરવાજો 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 ખોલીશ જો મારા નસીબમાં રાજા બનવાનું તો મારાથી એ જ ખુલશે જેમાં રાજકુમારી હશે અને જો મારું મોત લખેલું હશે તો મારાથી એ દરવાજો ખુલશે કે જેમાં હું ખતમ થઈ જઈશ થઈ જઈશ એ પોતાના રૂમમાં આવતો રહ્યો ત્રણ મહિના સુધી રાહ જોવા લાગ્યો કે ત્રણ મહિના પછી જઈશ પરીક્ષા આપવા હસ ચાલો લેર કરો હવે તો તો આ રાજકુમારે સાત બરાબર કર્યું છે ઓ રોંગ યસ રોંગ નસીબ પર છોડી દઈશું બેટા તો રોટલો એમનેમ મળી જશે આપણને નો હેને મહેનત તો કરવી પડે ને હા પક્ષીને ચોણ કેવી રીતે મણસ બેટા બેઠા બેઠા આવી જાય આઈ આવી જ આવી જાય આવી જાય છે ના પાંખ ખલાવા પડે છે ને બેટા જવું પડે છે કે નથી જવું પડતું મહેનત કરવી પડે છે કે નથી કરવી પડતી હા મહેનત વગર મળી જાય બધું હું એમ કહી દઉં અત્યારે હા ચાલ ભાઈ મારા મોડામાં આવી જાય બરફી પેંડા આવી જાય ના આવે ને આવે મારી ઈચ્છા છે મારે તો હે મારે તો છે ને કાર ખરીદવી છે એ કાર આવી જા ચલ કાર આવી જા આવી જાય હા શું કરવું પડે બેટા મેહનત કરવી પડે તો આ રાજકુમારે બરાબર કર્યું છે ના ખોટી વિચારધારા છે અને નસીબ પર કોઈ દીઓ છોડાય નહીં હવે ત્રીજો રાજકુમાર શું વિચાર કરે છે ચાલ હવે તમે કહો બે તો મેં કહી દીધું ત્રીજો રાજકુમાર શું વિચાર કરે બોલ બેટા હા મસ આ ત ત ત ત ત બેટા 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 બેટુ 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 ત્રીજો રાજકુમાર શું શું કર્યું હશે સોચો સોચો સોચ સોચ સોચો શું કર્યું હશે ત્રીજા રાજકુમારે શું નક્કી કર્યું હા વિચાર છે ઓકે ચાલુ રાખ ચાલુ રાખ વિચારો આ વિચારવાનું ચાલુ રાખો અંદર જવાબ મળશે બેટા હા બોલ બેટા તાળી પાડો છોકરી માટે શું કરશે મહેનત કરશે શાબાશ બેટા હા એ રાજકુમારે શું વિચાર્યું કર્યું ખબર છે હા એટલે એને કીધું કે હજુ 3 મહિના બાકી છે મારે પરીક્ષાને અને 3 મહિના મારી પાસે છે એટલે એને શું વિચાર કર્યું જો હા હવે એને શું વિચાર કર્યો જો સાંભળો કે ભાઈ જે દિવસે પરીક્ષા હશે ને એ દિવસે હું જો દરવાજો ખોલીશ અને રાજકુમારી વાળો દરવાજો ખોલે તો કોઈ સવાલ નથી પણ કદાચ જો

હા પણ કેવી રીતે એમને ખુલી ગયો તો એ કેવી રીતે એ કેવી મહેનત કરશે ખુલી ગયો તો ખુલી જ ગયો ચાલો ચાલો સિંહ દરવાજો ખુલી ગયો તો 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 સાથે હા હા એની જો સારી રીતે વાત કરશે બેટા બેટા મને ના કહીશ મને ના કહીશ એવું કહે છે હે જો સરસ સરસ જવાબ આવે છે સાબાદ સાબાદ બીજા બીજા બોલો મને ના કહી જો હું તો બહુ જ હું તો નાની છું મને ના કહી છે એવું કે છે હા શાબાશ જો આ છોકરીનો જવાબ સાચો છે શું કહે છે ખબર છે કે હું કેવી રીતે બચી જાઉં એની હું કોશિશ કરીશ બરાબર છે ને હવે બચી જવા માટે શું કરવું પડે સીને હરાવા જેટલી તાકાત આપણે ભેગી કરવી પડે ને બેટા હે ને સીને હરાવવાનો કેવી રીતે એટલે શું કરે છે ખબર છે એ નક્કી કરી લે છે કે જો રાજકુમારીનો દરવાજો ખુલશે તો કોઈ સવાલ નથી પણ જો સિંહનો દરવાજો ખુલ્યો અને હું અંદર ગયો તો હું સિંહને હરાઈ શકું છું કે નહીં અને એના માટે શું કરીશું મહેનત કરીશ હવે એના માટે શું કરે છે ખબર છે જંગલમાં જાય છે ક્યાં જાય છે એવો જંગલમાં અને ત્યાં જે જંગલી પ્રાણીઓના જેનો પનારો પડ્યો છે એવા એક સરદારને મળે છે અને કે છે કે મારે સિંહને મહાત કરવો છે મારે સિંહને હરાવવો છે મને એવું કઈક શીખવાડો મને શીખવાડો દાવ પેચ કે હું સિંહને કેવી રીતે હરાવી શકું મને શીખવાડો એટલે સરદાર શું કહે છે ખબર છે સરદાર કહે છે કે ભાઈ તું તો રાજાનો દીકરો છું રાજકુમાર છું તારે અહીંયા જંગલમાં રહેવું પડશે ત્રણ મહિના અને જંગલમાં તને રાજા શાહી જે ખાવાનું મળે છે ને શાહી ભોજન એ નહીં મળે અહીંયા તને શું મળશે રોટલો મળશે ડુંગળી મળશે બીજું કશું મળે નહીં બોલ તૈયાર છું તો રાજકુમારે શું જવાબ આપ્યો હશે હા શાબાશ શાબાશ હોશિયાર છો ને લોકો બહુ હોશિયાર શાબાશ એટલે એને તૈયાર થઈ ગયા પછી શું કહ્યું ખબર છે કે તું જે જાડા જાડા ધલ્લોપના ગાઢલામાં સુવે છે ને એવું અહીંયા નહીં મળે અહીંયા તો તારે પથ્થર પર સુઈ જવું પડશે જમીન પર બોલ તૈયાર છું રાજકોટ હા અરે વાહ બહુ ગજબ 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 પછી આગળ કહ્યું કે જો અહીંયા તું લડીશ ને આ આ બધા જાનવરો સાથે તો તને કોઈ દિવસ લોહી નીકળશે તને વાગશે પછી તું કહી તો કોઈ દવાખાનું નથી અમે તો જડીબુટ્ટી વાપરીએ છે બોલ તારે કરવું કરવી છે મહેનત અહિયાં વાહ 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 તો આ તૈયાર થઈ ગયો બરાબર છે પછી શું કર્યું સરદારે શું કર્યું ખબર છે પેલા પેલા કૂતરા જોડે લડાવડાયા શીખવાડ્યું શીખવાડે છે ને આમ કરવાનું આ રીતે હરાવવાનું આ રીતે પકડવાનું આ રીતે પકડવાનું આમ કરવાનું તેમ કરવાનું એવું કરતા કરતા શું કર્યું બે મહિનાની અંદર તો એના બધા પ્રાણીઓ સાથે લડાઈ દીધા અને પેલાને શીખવાડી દીધું બધું જ અને પેલાને વિશ્વાસ આવી ગયો રાજકુમારને હા યાર હવે તો મને આવડી ગયો હવે તો આવડી ગયો હું તો હરાઈ શકું હવે હરાઈ શકું મારી જિંદગી બચાવી શકું છું પછી છેલ્લા પંદર દિવસ બાકી હતા એટલે એને કીધું ચાલ હવે સિંહ જોડે લડ અને સિંહ જોડે લડાયો સિંહને મહાત કરી દીધો હરાવી દીધો એને એવા દાવ પે શીખવાડી દીધા કોણે સરદારે હવે પેલાને વિશ્વાસ આવી ગયો કેવો વિશ્વાસ આવી ગયો યસ આવા દે હવે સિંહ હવે આવા દો પરીક્ષા મારે પરીક્ષા હવે મે મહેનત કરી લીધી છે હેને મે પરીક્ષાની તૈયારી કરી લીધી છે મહેનત કરી લીધી છે આવા દો જો હવે કેવી પરીક્ષા આવે છે અને છલ્લા પેલાની વિદાય લે છે અને બરાબર આત્મવિશ્વાસ આવી જાય છે હા મને આવડી ગયું છે શું આવડી ગયું છે સિંહને કેવી રીતે હરાવું હેને હવે મને ડર નથી પરીક્ષાનો હવે મને ડર નથી સીહનો કેમ ડર નથી બેટા શીખી લીધું છે ને બધું બટા શીખી લીધું તો ડર લાગે હવે ના લાગે પરીક્ષા તમારી આવે તો આ આ આ બધા સરદાર છે 1 2 3 4 આ બધા સરદાર છે આપણે સરદાર પાસે શીખવાનું ને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવાની અને આ લોકો પાસે શીખી લેવાનું અને આત્મવિશ્વાસ બનાવી લે લેવાનો છે ને યસ હવે આવા તો પરીક્ષા કેવી આવે છે અને પછી અને એક દિવસ નક્કી થાય છે રાજ દરબાર ભરાયેલો છે અને ત્યાં કેટલા રાજકુમાર આયા બેટા કેટલા પરીક્ષા આપશે હવે બે હવે તૈયારી થઈ ગઈ એટલે વચેટ જે રાજકુમાર હતો ને બીજા નંબર નો એને કહેવામાં આવ્યો કે ભાઈ જાઓ આ ઓરડાનો દરવાજો ખોલો એટલે પેલા રાજકુમારે શું કર્યું તું મહેનત કરી હતી એણે ના મહેનત કરી નથી સાના પર છોડ્યું તો નસીબ પર એટલે એને ડર લાગ્યો જે લોકો નસીબ પર છોડે છે ને બેટા એ લોકોને શું લાગે ડર લાગે ને એટલે એ ચાલે છે ને તો કેવા ચાલો મુશ્કે હું ખોલીશ ને હમણાં હું સિંહની કમ મરે છે

આ રાજા બનવાને લાયક નથી ડરતો ડરતો પરીક્ષા આપવા જાય ચાલે બેટા તમે કોઈ દિવસ એવી રીતે પરીક્ષા મને ભીખ લાગો છે મને ભીખ લાગો છે મને ભીખ એવું કરે નો હા મહેનત કરે ને બેટા એ લોકોને ડર નથી લાગતી હવે ત્રીજો રાજકુમાર કેવો હશે હે ને એને ડર લાગશે ના હા એને તૈયારી કરી લીધી છે ને પરીક્ષાની તૈયારી કરી લીધી એટલે શું કરે છે ખબર છે એ જાય છે એની બોડી લેંગ્વેજ જોજો હો પેલો કેવો હતો ડરતો ડરતો જતો હતો અને આ કેવો જાય છે જે લોકો તૈયારી કરે છે ને પરીક્ષાની બેટા એ લોકોની હિંમત જોવો તમે કેવી ચાલે છે આ રીતે જાય છે આ આ રીતના જો આ રીતના અને દરવાજોને ધડામે ધાડ દિન ખોલી નાખ્યો જે દરવાજો અને સામે કોણ રાજકુમારી રાજકુમારી બોલો હાર પેરા ઇંદો બત્યા દરબારીઓ હતા ને બેઠા તાળીઓ ફાડી શાબાશ રાજા બની ગયો રાજા બની ગયો હા પણ બાપડા જેવું પછી શું થયું ખબર છે પેલો રાજકુમાર હતો ને એ રાજ પેલા રાજાને કહે છે કે ભાઈ આ શું આમાં તો રાજકુમારે નીકળ્યું તો રાજા બની ગયો પણ મેં મહેનત કરી છે એનું શું મારે તો પરીક્ષા આપવી છે મને પેલો દરવાજો ખોલવા દો મને બીક નથી આવે તૈયારી કરી છે તાવ શીખેલા છે મને જોવું તો ખરો કેવો સિંહ છે લાવવું એને મારે ખોલવો છે દરવાજો તો રાજા શું કહે છે ખબર છે હવે ખોલવાની જરૂર નથી ભાઈ હવે તું પાસ થઈ ગયો છું રાજકુમારી નીકળી છે હાર પહેરાઈ રાજા થઈ ગયો હવે તારે પરીક્ષા આપવાની જરૂર નથી મેં તો મહેનત કરી છે મહિના સુધી જંગલમાં રહ્યો છું મહેનત કરી છે મેં આખરી પરીક્ષાઓ તૈયારી કરી છે અને હું શીખીને આવ્યો છું એટલે મારે તો મારે આ જે શીખેલું છે નોલેજ મારે તો વાપરવું છે મને ખોલવા દો મને જોવા દો કેવો છે જોવું તો ખરો આખરે રાજા શું કરે છે ખબર છે રજા આપી દે છે સારું જા ભાઈ ખોલ એટલે ફરી આ રાજકુમાર હવે તો એક જ દરવાજો બાકી છે એને ખબર છે કે આમાંથી કોણ નીકળવાનું સિંહ નીકળશે હવે જો આમ જાય છે આગળ અને જતા જતા માં અને સામે જોવો છે દરવાજો ખોલે છે ધડામ કરતો દરવાજો ખુલે છે અને ફરી રાજકુમારી ઓ ફરી રાજકુમારી ફરી રાજકુમારી બીજા રૂમમાં પણ રાજકુમારી એટલે રાજા પેલા જે રાજકુમાર છે ને એ રાજાને કહે છે આ શું આમાં પણ રાજકુમારી છે તમે તો કહેતા હતા કે આમાં સિંહ હશે તમને ખાઈ જશે મારી નાખશે તો આમાં તો રાજકુમારી નીકળી તો પેલો કહે છે રાજા કહે છે બેટા હું તો તમારો બાપ છું દીકરા હું તમારો બાપ છું હું તમને મારવા માટે થોડી અહીંયા લાયો છું હું તો તમારો આત્મવિશ્વાસ જોતો તો તમારું દિમાગ જોતો તો તમારો આત્મવિશ્વાસ જોતો તો કે તમે પરીક્ષાની કેવી તૈયારી કરો છો હું કોઈ દિવસ તમને મારવા માટે થોડી તમને અહીં ગાડી લાયો છું મેં જાણી જોઈને બંનેમાં રાજકુમારી રાખી હતી હું જોવા માંગતો હતો કે તમે કેટલી મહેનત કરો છો બેટા તું પાસ થઈ ગયો હવે તારે જરૂર નથી છે કે નહીં બેટા તો શું કરવું જોઈએ કયો રાજકુમાર બનવા માંગશો તમે લોકો ત્રીજા એના માટે શું કરીશું કેવી મહેનત કરીશું હોમવર્ક આપે છે તમને કોઈ તમારા મેડમ

હા પૂછવું જોઈએ ને જો પેલા રાજકુમારને ને ડર લાગતો તો એટલે કે મારે પાસ થવું છે તો એને શું કર્યું સિંહ પાસે ગયો અરે સરદાર પાસે ગયો હે ને જંગલના સરદાર પાસે ગયો અને કીધું કે મને શીખવાડો કારણ કે એને તો શું બનવું હતું રાજા બનવું હતું ને બેટા તો તમારે રાજા બનવું હોય તો મેડમને તમે શું કહેશો શું કહેશો આ સરદાર છે 1 2 3 આ બધા સરદાર છે તમે શું કહેશો એ લોકોને